આજે આપણે વાત કરવાના છીએ ફેમસ સિંગર અને ભજનિકા એવા ફરીદાબેન મીરની લાઇફસ્ટાઇલ અને બાયોગ્રાફી વિશે. જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો વિડીયોને લાઇક અને ચેનલને કરી લો સબસ્ક્રાઇબ. સૌથી પહેલાં વાત કરીએ તેમના નામની, તો તેમનું સાચું નામ ફરીદાબેન મીર છે અને સૌ તેમને ફરીદા મીરના નામથી ઓળખે છે. ફરીદાબેન મીરનો જન્મ 10 ડિસેમ્બરના રોજ પોરબંદર જિલ્લામાં થયો હતો અને હાલમાં તેઓ અમદાવાદમાં રહે છે. ફરીદાબેન મીર પ્રોફેશનથી એક સિંગર અને એક્ટર છે. વાત કરીએ ફરીદાબેન મીરના અભ્યાસ વિશે, તો તેમણે ધોરણ 10 બાદ અભ્યાસ છોડી સંગીત ક્ષેત્રે આગળ વધ્યા હતા. ફરીદાબેન મીરના પરિવાર વિશે વાત કરીએ તો તેમના પરિવારમાં માતા પિતા છે. તેમના પિતા શરણાઈ વાદક હતા અને બે ભાઈ છે. તેમનું નામ સૂરજભાઈ મીર અને ચાંદભાઈ મીર છે. તેમજ તેમની બે બહેન છે, તેમાં તે સૌથી લાડકા હતા. વાત કરીએ ફરીદાબેન મીરના કરિયર વિશે, તો તેમને નાનપણથી જ ગાવાનો ખૂબ જ શોખ હતો. ફરીદાબેન મીરે 14 વર્ષની ઉંમરે ગાવાની શરૂઆત કરી હતી. તેમણે પહેલો પ્રોગ્રામ કાલાવડ રણુજામાં આપ્યો હતો. તેમને પહેલા પ્રોગ્રામની 1100 રૂપિયા ફી મળેલી હતી. ફરીદાબેન મીરનું પહેલું ગીત રણુજાવાળો મારી કારજાની કોર હતું. આ ગીતને લીધે તેમને બધા લોકો ઓળખતા થયા અને તેમણે ગુજરાતમાં જ નહીં પણ વિદેશમાં પણ પ્રોગ્રામ કરેલા છે. આટલું જ નહીં, ફરીદાબેન મીરે ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું છે. ફરીદાબેન મીરના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે વાત કરીએ તો તેમનું ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે. તેનું નામ ધ ફરીદા મીર છે. તેના પર 1,58,000 ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા છે. તેના પર તેઓ રીલ્સ, વિડીયો અને ફોટોસ અપલોડ કરતા હોય છે. તેમજ તેમની યુટ્યુબમાં એક ચેનલ છે. તેના પર 50,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. વાત કરીએ કે ફરીદાબેન મીરે અત્યાર સુધી લગ્ન કેમ નથી કર્યા, તો ફરીદાબેન મીરને તેમના માતા પિતા અને ભાઈ બહેનોની જવાબદારી તેમના પર હતી, તેથી તેમણે લગ્ન ન કર્યા. ફરીદાબેન મીરના કાર કલેક્શન વિશે વાત કરીએ તો તેમની પાસે ટોયોટા કંપનીની ઇનોવા કાર છે. વાત કરીએ ફરીદાબેન મીરની ઇન્કમ વિશે, તો દરેક કલાકારની ઇન્કમ તેમના વિડીયો વ્યૂઝ, એડસેન્સ, પ્રમોશન અને સ્પોન્સરશિપ પર આધાર રાખે છે, તેથી અમે તેમની ઇન્કમ વિશે ના કહી શકીએ. તો મિત્રો, આ હતી ફરીદાબેન મીરની લાઇફસ્ટાઇલ અને બાયોગ્રાફી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને કરી લો સબસ્ક્રાઇબ. તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.